ઉપલેટા તાલુકાના ખીરસિયા ઘેટિયા ગામની શૈક્ષણિક સંસ્થાના સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો તેમજ અન્ય એક સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં સ્વામી ધર્મ સ્વરૂપ દાસે રાજકોટની યુવતી સાથે દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવી ગર્ભપાત કરાવ્યો હતો અને અન્ય સ્વામીએ તેમને ધમકી આપી હતી, તેમજ આ બનાવમાં મુખ્ય સંચાલકની મદદગારી હોવાની બાબત સામે આવી છે. ત્યારે આ મામલાની પોલીસ ફરિયાદ ભોગ બનનાર દ્વારા નોંધાવવામાં આવી છે. આ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અહીં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ તેમજ આ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે. ત્યારે આ મામલે અગાઉ મીડિયા દ્વારા અહેવાલો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, જેમાં ગત દિવસે પ્રસિદ્ધ કરેલા અહેવાલની અંદર વાલીઓ તેમજ વિદ્યાર્થીઓની કોઈ વ્યથા સાંભળતું નથી કે તેમની મદદ માટે કોઈ પણ તંત્ર કે કોઈ રાજનેતાઓ કે આગેવાનો આવતું નથી તેવી રાવ કરી છે. ત્યારે આ મામલે ખોટો જસ ખાટવા અને લોકોને તેમજ વાલીઓને મદદ કરતા હોય અને તેમના સંપર્કમાં હોય તેવી ખોટી વાતો સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ મીડિયા સમક્ષ કરી છે અને જણાવ્યું છે કે તેમના દ્વારા આ મામલે કલેક્ટરને લેખિત પત્ર પણ રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માટેની ભલામણ કરી છે. મંદિરભાઈ, જે રીતે ખીરાસરામાં બે સ્વામીઓએ જે દુષ્કર્મ આચર્યું હતું, આ બારામાં આપની શું પ્રતિક્રિયા છે? જે કાંઈ ખીરાસરાની અંદર આ દુષ્કર્મની ઘટના પ્રેસ મીડિયા દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયા અમારી સામે આવી ત્યારે તાત્કાલિક અસરથી જિલ્લા શિક્ષણ અધિકારીને મેં વાત કરી અને જિલ્લા શિક્ષણ અધિકારીને પ્રથમ તો એ વાત કરી કે જે વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે એ વિદ્યાર્થીના અભ્યાસમાં કોઈપણ પ્રકારની અસર થવી ન જોઈએ, નંબર વન. ત્યાર પછી તુરંત મેં ત્યાં સંચાલકો જે કંઈ હોય એનો કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો, પણ એનો કોન્ટેક થઈ શક્યો નહીં. એટલે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જણાવ્યું, કેટલાક વાલીઓને મને પણ આવ્યા કે અમારે ત્યાં હવે અભ્યાસ કરવો નથી તો અમને તાત્કાલિક અમારા લિવિંગ સર્ટિફિકેટ અમને મળે, તો એ માટે જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક સૂચના આપી કે જે બાળકોના વાલીઓને તે શાળામાંથી પ્રવેશ પથ વિડ્રો કરવો હોય તો એને તાત્કાલિક સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મળવા જોઈએ, એની તાત્કાલિક વ્યવસ્થા થાય એને પ્રમાણે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ એ વ્યવસ્થા કરીને આચાર્યને જરૂરી સૂચના આપી. બીજું કે ત્યાં ત્રણ પ્રકારની શાળા આવે છે, એક ગ્રાન્ટેડ સ્કૂલ ચાલે છે, સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ ચાલે છે, ત્યાર પછી એ લોકોનું ગુરુકુલની અંદર પણ સેલ્ફ ફાઇનાન્સ પણ ચાલે છે, પ્રાઇમરી અને 9-12 સેકન્ડરી એ સેલ્ફ ફાઇનાન્સ ચાલે છે. તો આ બધી ત્રણે ત્રણ પ્રકારની જે સ્કૂલો છે એ સ્કૂલોના બાળકોનું શિક્ષણ એ પહેલી પ્રાથમિકતા છે, નંબર વન. નંબર ટુ, કે જે કંઈ વિદ્યાર્થીઓ ખાસ કરીને ગુરુકુળમાં આ જ સંસ્થાના ભણતા વિદ્યાર્થીઓ ખાસ કરીને દીકરીઓ એનું ગુરુકુલ કન્યા છાત્રાલય ત્યાં જામટીમડીમાં છે, તો જામટીમડીના કન્યા છાત્રાલયમાં દરેક વાલીઓ પોતાની દીકરીઓને ત્યાંથી પરત લઈ જવા આવ્યા, તો એ પણ ત્યાં સ્થાનિક અમારા જે પાર્ટી સ્થાનિક સ્વરાજના બધા કાર્યકર્તાઓ છે એ પણ સહાય કરી અને બધાને તાત્કાલિક ત્યાંથી મુક્તિ મળે ત્યાંથી પોતાના દીકરીઓને વાલી લઈ જાય એ પણ વ્યવસ્થા ગોઠવી. બીજું કે જિલ્લા કલેક્ટરશ્રીને મેં પત્ર લખ્યો છે કે આ જે કંઈ ઘટના બની છે એની સંપૂર્ણ તપાસ થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય, અને પોલીસ જિલ્લા પોલીસ અધિકારીશ્રીને પણ જણાવ્યું છે કે ત્યાં સંસ્થાની અંદર કોઈ પણ જાતના બીજી કંઈ ઉશ્કેરાટમાં કોઈ બનાવ ન બને એના માટે પોલીસ રક્ષણ પણ પૂરું પાડવામાં આવે. સાહેબ, અત્યારનો જે આક્ષેપ છે કે આજે મોંઘી દાંત જે ફી ભરી છે તે તેની સંસ્થા દ્વારા પરત કરવામાં નથી આવતી, તો એમાં અમને ધારાસભ્ય સુધી મદદ કરે તેવી એમને માંગણી મળી. ચોક્કસ હું બધાને મદદ કરીશ અને આજે આના સંચાલકો છે એનો કંઈ પતો લાગે કે એની કંઈ જ્યારે પોલીસમાં હાજર થાય ગમે ત્યારે એ દિશામાં તો હું બહુ સ્પષ્ટ છું કે દરેક બાળકોને પોતાની ફી પરત મળવી જ જોઈએ અને એ બાબતે મારો સંપૂર્ણ સહયોગ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે છે અને કલેક્ટરશ્રીને પણ અમે રજૂઆત કરી છે.